હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ ધોરણ દસ વિજ્ઞાન પેપર અને વાર્ષિક પ્રશ્ન પરિ પ્રશ્નપત્ર પરિરૂપ આપણે વાત કરવાના છીએ સમય રહેશે તમને ત્રણ કલાકનો ગોલ ગોળ રહેશે તમને એસી વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારી બ્લૂ પ્રિન્ટ જે આવી ગઈ છે એને વિગતવાર ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ડાઉટ્સ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી બતાવજો જેથી કરીને તમારા ડાઉટ્સનું સોલ્યુશન પહેલાં સરળતાથી અને આરામથી અહીંયા થઈ શકે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સિવાય જો ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી પ્રથમ ભાષા તૃતીય ભાષાના પેપર્સનો બ્લૂ પ્રિન્ટ જોઈએ તો અમારી ચેનલ પર ઓલરેડી મૂકેલી છે હું નીચે લિંકને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ રાખી દઈશ કે જેથી તમને સરળતાથી એ પણ મળી શકે ઓકે તો ચાલો આપણે વાત કરીશું આજે તમારા બ્લુ પ્રિન્ટ ઓકે તો અહીંયા તમને એક પેલા તો હેતુલક્ષી હેતુઓ પ્રમાણે ગુણભાર આપેલા છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરો છો તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકરને પ્રેસ કરી દો જેથી તમને મોડલ પેપર્સ તથા ગાલા પેર પ્રશ્નપત્ર સામાયિક કસોટી એકમ કસોટીના કોઈ પણ પ્રશ્નપત્રના સોલ્યુશન્સ તમને આરામથી મળી શકે તો ચાલો આજે હેતુઓથી સ્ટાર્ટ કરીએ જ્ઞાન માટે રહેશે તમને વીસ અને પચાસ પચીસ ટકા તમારા જ્ઞાનના રહેશે સમજ માટેના અઠ્યાવીસ માર્ક્સ અને પાંત્રીસ ટકા જેટલા રહેશે ઉપયોજન માટે ચોવીસ માર્ક્સ અને ત્રીસ ટકા સંયોજન વિશ્લેષણ અને અનુમાન મૂલ્યાંકનમાં ચાર ચાર માર્ક્સ રહેશે અને પચાસ પાંચ પાંચ ટકાના બંનેના ભાર રહેશે ઓકે તો પ્રશ્નપત્ર કુલ માર્ક્સ અને પ્રશ્ન પત્ર એક્સ ટકા તમારા પેપર ઓકે તો નીચે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર નક્કી કરવાના છે પેપર પ્રમાણે અહીંયા તમને જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પો સાથે આપેલા હશે ઓકે ચલો જોઈએ હેતુલક્ષી પ્રશ્નો અહીંયા ઓબ્જેક્ટિવ માર્ક્સમાં ચોવીસ માર્ક્સ વિકલ્પ વિના તમને ચોવીસ અને વિકલ્પ સાથે પણ ચોવીસ એટલે કે અહીંયા કોઈ પણ ઓપ્શન રહેશે નહીં અને માર્ક્સ રહેશે ચોવીસ ઓકે બીજું છે ટૂંક જવાબી પ્રશ્નો એસ એ વન એટલે કે શોર્ટ આન્સરમાં નવ ક્વેશ્ચન રહેશે અને તેર વિકલ્પો સાથે ઓકે તો ચાર ક્વેશ્ચન તમને ઓપ્શનમાં મળી રહેશે અને માર્ક્સ રહેશે તમારા આના અઢાર તો બે માર્ક્સનો એક ક્વેશ્ચન હશે ઓકે અહીંયા એક માર્ક્સનો હશે એવી જ રીતે આગળ જોઈએ ટૂંક જવાબી પ્રશ્નો ઓકે તો આ તમારા ત્રણ માર્ક્સના રહેશે ક્વેશ્ચન જેમાં છ માર્ક્સ છે અને વિકલ્પો સાથે નવ ક્વેશ્ચન રહેશે અને અઢાર માર્ક્સ રહેશે ઓકે છ લખવાના રહેશે તમારે અને તમારે નવ આન્સર ક્વેશ્ચન ત્રણમાં ઓપ્શન આપેલા રહેશે તો અથવામાંથી કોઈ પણ એક લખી શકો હવે જન જનરલ વિકલ્પો વિના તમને પાંચ ક્વેશ્ચન લખવાના રહેશે અને તમને આમાં ત્રણમાં ઓપ્શન મળી રહેશે ઓકે અથવામાં ત્રણ ક્વેશ્ચન હશે અને એક ક્વેશ્ચનનો માર્ક્સ રહેશે તમારા ચાર ચાર માર્ક્સના હશે ઓકે તો અહીંયા સિમ્પલ છે પહેલામાં એક બે ત્રણ અને ચાર ગુણના રહેશે આ જનરલ ક્વેશ્ચન એને ગુણ્યા કરી દો અને આ તમારા માર્ક્સ રહેશે ઓકે તો આવી રીતે ટોટલ પાંચ શું છે માર્ક્સ પાંચ વિકલ્પ ક્વેશન છે જેમાં વિકલ્પ સાથે આઠ રહેશે અને માર્ક્સ તમારા વીસ એટલે કે ચાર પંચા વીસ ચાર ક્વેશ્ચન રહેશે ઓકે માર્ક્સ ચાર રહેશે હવે પ્રકરણિત ગુણભાર જોઈએ આપણે તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં ચાર ઓકે પછી એસિડ બેઝ અને શારમાં છ ધાતુઓ અને અધાતુમાં પાંચ કાર્બન અને તેના સંયોજનમાં છ તત્વોનું આવતીકરણ વર્ગીકરણમાં ચાર માર્ક્સનું રહેશે જૈવિક ક્રિયા છ માર્ક્સમાં નિયંત્રણ અને સંકલન પાંચ સજીવો કેવી રીતે પ્રજન કરે છે તો એમાં આવશે છ આનુવંશિકતા અને ઉદ્વિકાસ તો આમાં રહેશે પાંચ માર્ક્સ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન છ માર્ક્સ માનવ આંખ અને રંગબેરંગ દુનિયા પાંચ વિદ્યુત છ વિદ્યુત પ્રવાહના ચુંબકીય અસરો તમને ચેપ્ટર વાઇઝ માર્ક્સ હતા ઓકે હવે આ છે વિકલ્પો સાથે છે અને આ વિકલ્પો વિના હતા ઓકે આ રેન્ડમ હજાર અને પેલા વિકલ્પો સાથે છે તો બંનેમાં ખ્યાલ આવ્યો કે વિકલ્પો સાથે ક્વેશન વિના તમને આટલા ગુણભાર રહેશે ને જો વિકલ્પ મળશે ઓપ્શન મળશે અથવાનો ક્વેશ્ચન મળે તો આવી રીતે ઓકે તો ક્વેશ્ચન મોટા ક્વેશ્ચન છે એ તમને એક તો એસિડ બેઝ અને શારમાંથી કાર્બન અને તેના સંયોજનો વિદ્યુત અને વિદ્યુતના ચુંબકીય અસરો અથવાનો ક્વેશ્ચન છે એ સજીવ પ્રજનનમાં પૂછાઈ શકે અને જૈવ ઓકે તો આવી રીતે આટલામાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછી શકે છે તો આવી રીતે વિકલ્પો વિના તમારો એંસી માર્ક્સનું પેપર વિકલ્પો સાથે એકસો ને નવ માર્ક્સનું ઓકે ચલો હવે આપણેની પેપર પેટર્ન જોઈએ પેપર પેટર્ન જોઈએ ચલો પેપર પેટર્ન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તમારા મિત્રને પણ આ પેપર્સની પેટર્ન અવશ્યથી બતાવો ઓકે તો કુલ ગુણ એંસી રહેશે સમય માટે તમને ત્રણ કલાકનો મળી રહેશે હેતુલક્ષી કૃષ્ણ અહીંયા તમને આપેલા છે એટલે કે એમસી ક્યુ એમસી ક્યુ એટલે કે તમને બહુ વિકલ્પીય પ્રશ્નો મળી રહેશે ઓકે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન અને એમ ક્યુ એક કરતાં વધારે જવાબવાળા તો કે મલ્ટિપલ આન્સર્સ ક્વેશ્ચન ઓકે તો આવી રીતે એમાં બધી જ વસ્તુ આવી જશે ઓકે કે ચોવીસ માર્ક છે તો એમાં ખાલી જગ્યા ખરા ખોટા વ્યાખ્યા સૂત્ર એકમો અતિ ટૂંકા જવાબો એક શબ્દમાં વાક્યમાં

તો કે અહીંયા ઓપ્શન છે ઓપ્શન કાઢીને રહેવાના છે ઓકે તો પેલો ક્વેશ્ચન છે જે વિભાગ એ એક માર્ક્સમાં છે વિભાગ બી છે બે માર્ક્સમાં છે સી છે ત્રણ ગુણનો છે બી છે ચાર ગુણના છે ઓકે તો અઢાર અઢાર અને વીસ અને ઉપરના ચોવીસ ઓકે તો આવી રીતે ટોટલ તમારું એસી માર્ક્સનું પેપર રહેશે ઓકે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રને પણ શેર કરો આની સિવાય જો કોઈ તમારે બીજા પેપર્સનું સોલ્યુશન જોઈએ અથવા તો કોઈ બ્લુ પ્રિન્ટ જોઈએ તો અમારી ચેનલ પર તમને મળી રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા જે અત્યારે હાલમાં પ્રશ્નપત્રનું માળખું આવેલું છે ત્રણ કલાકનો સમય અને એસી માક્સ છે અને ધોરણ દસના વિજ્ઞાન પેપર વિશે છે તો વિદ્યાર્થી મિત્રો આ માટે તમારે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની છે કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી હું પણ તમને ડાઉટ્સ આરામથી સોલ્વ કરી શકું વિડીયોને છેલ્લે સુધી જવા માટે ધન્યવાદ